ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલ, સામ્યવાદી પાર્ટીના ડાયાભાઈ અને ખેડૂત આગેવાન પાલભાઈ અંબાલિયા ખાસ હાજર રહ્યા હતા. આ તકે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં આવી. સરકાર દ્વારા ખેડૂતોને કરવામાં આવતા અન્યાય બાબતે અને હર હંમેશ ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે તેને લઈને અહીં પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. આ તકે ખેડૂતો દરેક જગ્યાએ લૂંટાઈ રહ્યો છે. આ મુદ્દે જયેશભાઈએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે સરકાર ગામડા અને ખેડૂતોને ભાંગી નાખવા માંગે છે. સાથે સાથે પાલભાઈ દ્વારા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને દરેક જગ્યાએ અન્યાય થાય છે, ત્યારે ખેડૂતોમાં જાગૃતતા લાવવાનું કામ અમે શરૂ કર્યું છે. ખેડૂતોને પાણી બાબતે અન્યાય, ખાતરમાં લૂંટ વગેરે મામલે ખેડૂતો અન્યાયનો ભોગ બની રહ્યા છે. ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલ દ્વારા સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને GFCના ખાતર કૌભાંડ બાબતે પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રેસ નોટને માત્ર લીપાપોતી કહી હતી અને ચેરમેને સુજીત ગુલાટીને અને તેની ટીમે જ આ સમગ્ર કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. ખેડૂત સમાજ દ્વારા રાજકોટ એકમની એક મીટિંગ હતી અને એની અંદર જે ચેતનભાઈ ગઢિયા છે એને ખેડૂત સમાજે સૌરાષ્ટ્રના પ્રમુખ તરીકે આજે નિમણૂક આપી છે. હારે હારે આગામી દિવસોની અંદર અછતગ્રસ્ત જેવી પરિસ્થિતિ છે, પાણીનો પ્રશ્ન છે, પાક વીમા જે કપાસનો પાક વીમો નથી આવ્યો એ પાક વીમાનો પ્રશ્ન છે, આવા જેટલા ખેડૂતલક્ષી મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં અને માત્ર ખેડૂત સમાજ જ નહીં, અલગ અલગ દરેક ખેડૂત સંગઠનોના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા. એમની સૌની સાથે સહિયારી ભાગીદારીથી ખેડૂતો માટે કેવી રીતે આગામી દિવસોમાં કામ કરી શકાય, એની રણનીતિ કેવી રીતે હોય અને સૌ સાથે મળી અને ખેડૂતોના પ્રશ્નને કેવી રીતે વધારેમાં વધારે ન્યાય આપી શકાય. ખેડૂત જ્યારથી જાગૃત થયા છે અને ખેડૂત સંગઠનો જ્યારથી એક થયા છે ત્યારથી તમે જોઈ શકો છો કે ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષથી નવા નવા કૌભાંડો બહાર આવે છે અને એ કૌભાંડો બહાર આવે છે એનો અર્થ એવો થયો છે કે ક્યાંક ને ક્યાંક દરેક ખેડૂત જાગૃત થાય છે, ખેડૂત સંગઠનોમાં વિશ્વાસ ઊભો થયો છે, કિસાન કોંગ્રેસમાં વિશ્વાસ ઊભો થયો છે અને એના કારણે આજની તારીખમાં આજે અમે નિર્ણય કર્યો છે કે આવનારા ભવિષ્યમાં દાખલા તરીકે ખાતર કૌભાંડ થયું છે તો એમાં દરેક ખેડૂતને એક થેલી દીઠ ઓછામાં ઓછું 100 રૂપિયાનું વળતર આપવામાં આવે, કપાસનો પાક વીમો આપવામાં આવે, આવી માંગો સાથે આગળની રણનીતિ કેવી હોવી જોઈએ એની ચર્ચા કરી હતી. 9 તારીખે જ્યારે આ કૌભાંડ પકડાયું ત્યારે ગુજરાત ખેડૂત સમાજ અને ગુજરાત કિસાન કોંગ્રેસની સરકારને વિનંતી હતી કે જે ખેડૂતોને જે ડેપોમાં માલમાં જે બોરી છે એમાં વજન ઓછો આવે છે તો જેટલો વજન ઓછો છે એટલા રૂપિયા કાપી અને એટલા રૂપિયા ખેડૂત પાસેથી લ્યો. શું કામ તમે ખેડૂતને અત્યારે વાવણીનો સમય માથે છે, ખાતર વાવવાનો સમય માથે છે ત્યારે ખાતર બંધ કરીને ખેડૂતને હેરાન શું કામ કરવામાં આવે છે? ખેડૂતને એક તો આ પૈડા ઉપર પાટું બરાબર છે, એક તો ખેડૂત છેતરાણો છે, ઉપરથી ખાતર બંધ કરવાની સરકારે નીકળી અખત્યાર કરી છે ત્યારે ખેડૂતલક્ષી સરકાર છે એ જ ખેડૂત વિરોધી કામ કરી રહ્યું આમાં પ્રૂવ થાય છે. ત્યારે મારી માગણી એ છે કે કોઈ પણ ખેડૂતને આવતીકાલથી તાત્કાલિક એને ખાતર આપવામાં આવે, જ્યાં ઓછી વજનની અંદર ઓછો હોય તો જેટલો વજન હોય એ મુજબના ખેડૂત પાસેથી પૈસા વસૂલવામાં આવે, પણ આવતીકાલે કોઈ ખેડૂત પાછો ન જાય એવી અમે સરકારને અને GSFCને વિનંતી કરીએ છીએ. ખેડૂતોની અનેકવિધ સમસ્યાઓ છે, એનો કોઈ અંત નથી આવતો. સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત સમાજ ગુજરાત એક એક આંદોલનના ભાગરૂપે અમે આ એક મૂવમેન્ટ ચાલુ કરી છે. સમગ્ર ગુજરાતના ખેડૂતોના જે પ્રશ્ન છે એને સમજવાની કોશિશ કરીએ છીએ અને નિરાકરણ લાવવા માટેના અમારા પ્રયત્નો હોય છે એના ભાગરૂપે આ સંમેલન હતું. અહીંયાના ખેડૂતોની ખૂબ મોટી સમસ્યા છે, એ પાક વીમાને લગતી હોય કે સૌનીના પાણીને લગતી હોય કે કલ્પસર યોજનાને લઈને હોય, પાક વીમાને લગતી હોય, પાકના વળતરને લગતી હોય, ઘણી બધી સમસ્યાઓ છે જે સમગ્ર ગુજરાતની છે. એના કરતાં અમને એવું લાગે છે કે સૌરાષ્ટ્રની ખૂબ મોટી સમસ્યાઓ છે અને એનું નિરાકરણ લાવવું જરૂરી છે. જો નહીં આવશે તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં ખેડૂત મોટા ખેડૂતો આંદોલન થશે એવું મને લાગે છે. મને એવું લાગે છે કે સરકારની લીપાપોતી છે, સરકારની માલિકીની કંપની છે અને સરકારે જે રીતે બેજવાબદારી ભર્યું જે સ્ટેટમેન્ટ આપ્યું છે મને એવું લાગે છે કે સરકાર પણ એમાં સામેલ છે. આ કૌભાંડમાં ટેકનિકલ ક્ષતિને કોઈ અવકાશ જ નથી. જે રીતે બેગિંગ કરવામાં આવે છે, લોડશેલ દ્વારા 50 કિલો વજન બેગમાં પડે છે, ત્યારબાદ બેગ સ્ટિચ થાય છે, ત્યાર પછી જે બેલ્ટ ઉપર બેગ પસાર થાય છે ત્યાં પણ એનું વજન થતું હોય છે અને 300 થી 800 ગ્રામ દરેક થેલીની અંદર ઓછું આવે છે
એ વાત શક્ય નથી. કોઈ એક મશીનની ખામી હોય તો રોજની લગભગ 1000 કે 2000 બેગ જે પર્ટિક્યુલર મશીન બેગિંગ કરતું હોય એટલી ઓછી એમાં વજન નીકળવું જોઈએ. આ તો સમગ્ર ગુજરાતની અંદર જીએસએફસી દ્વારા જે કંઈ ડીએપી અને એનપીકે અને એએસપી સપ્લાય કરવામાં આવેલો છે એમાં બધે જ 300 થી લઈને 800 ગ્રામની ખોટ છે. મને એવું લાગે છે કે આ એક વ્યવસ્થિત રીતે આચરવામાં આવેલું કૌભાંડ છે અને ખૂબ મોટી ખાયકી થઈ હોય એવું મને લાગે છે. ફારુક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર.